साबरकांठा जिला में ठेर ठेर गणेश महोत्सव योजाई रहा है तरह हिम्मतनगर जलाराम मंदिर विस्तार खाते गणेश महोत्सव अनोखी रीते आरती करवामां आवी हती जेमां महाआरती योजाई हती। साबरकांठा जिल्लामां ठेर ठेर गणेश महोत्सव योजाई रह्यो छे त्यारे हिम्मतनगरना जलाराम मंदिर विस्तार खाते गणेश महोत्सवनुं अनोखी रीते आरती करवामां आवी हती जेमां महाआरती योजाई हती तो स्थानिको द्वारा समूह आरती पण कराई हती। गणेश महोत्सव योजवामां आवे छे अने भक्तो पण मोटी संख्यामां 10 दिवस दरमियान गणेश दादाने रिझवता होय छे। रात्रि दरमियान आरती बाद भक्तो गरबे जुम्या हता अने साथे छेल्ला दिवसे गणपति दादानुं विसर्जन करायुं हतुं। ओके जय माताजी। आज रोज हिम्मतनगर डेमे खाते बळवंतपुरा कंपनी जोड़े बळवंतपुरा गाम जलाराम धाम सोसायटी तरफ थी छठू गणेश स्थाव मंडल नु आयोजन करवामां आव्युं हतुं। एमां आज रोज 101 थाळी महाआरतीनी उतारवामां आवी अने आज सुधी 7 दिवस थी सतत जलाराम धाम सोसायटीना युवक बहनों वडीलो अने नाना फुलकाए बहु सरस रीते अमने मदद करीने अमारुं आयोजन पूरुं पार पाडेल छे। એ વતી અમારે મંડળ અને અમારા સભ્ય વતીઓનો આભાર અને આ જ રીતે અમને દાદાની કૃપા બની રહે અને આ જ વર્ષે દર વર્ષે આ રીતના અમે એમનું આયોજન કરીએ એ રીતના અમને દાદાની કૃપા રહેશે એ રીતે અમે માનીએ છીએ બરાબર। અને માતાજી જે માતાજીને બી કૃપા એટલી જ રહી છે। કાલે અમે ગુરુવાઈ ડેમ ખાતે વિસર્જન કરવા જઈશું નાની મૂર્તિ જે મળી છે દાદાની મૂર્તિ નું વિસર્જન થશે। જય માતાજી જય માતાજી। હું જલારામ ધામ સોસાયટીમાં રહું છું। અમારી સોસાયટીમાં આશરે 51 જેટલા મકાનો છે અને અમે દર સાલ ગણપતિ મહોત્સવનું આયોજન કરીએ છીએ અને એક સાથે જ સમૂહની ભાવનાનો જે વિકાસ થાય છે એ આ ઉત્સાહના લીધે થાય છે। અમે ક્યાંય પણ જઈએ છીએ, નોકરી કરીએ છીએ, ધંધા કરીએ છીએ, છેવટે તો ઘરે આવીએ છીએ અને ત્યારે ગણપતિ દાદાને જોઈને જ્યારે પોતાના ઘરમાં જેટલો પ્રસંગનો ઉત્સાહ હોય એટલો જ ઉત્સાહ અમને ગણપતિ દાદાના મહોત્સવમાં થાય છે અને સાતે સાત દિવસ સોસાયટીના દરેક સભ્યે ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે। એ ઉપરાંત સાતે સાત દિવસ સરસ નાસ્તાનું આયોજન હતું, છેલ્લા દિવસે જમણવારનું આયોજન અને કાલે અંતિમ દિવસે દાદાનું વિસર્જન થશે અને 101 આરતીનો લાભ આજે અંતિમ દિવસે સોસાયટીના દરેક સભ્યને એ ઉપરાંત જે બી બહારથી મહેમાન આવ્યા હતા એમને પણ અમે આપ્યો છે જેથી કરીને દાદાની કૃપા આપ સર્વે પર બની રહે। બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ।